नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 5 गुजराती विषयना वीडियो टास्कमा हूं आप सबनु स्वागत करू छु। मित्रों, आज आपणे एक नवो पाठ जोवाना छे। पाठ नु नाम छे पाठ 12 अपंगना ओजस, जेना लेखक छे कुमार पाल देसाई अने साहित्य प्रकार छे प्रसंग कथा। मित्रों, आपणे आ पाठ अपंगना ओजस नी शुरुआत करता पहेला पाठ नी प्रस्तावना अने एनी टूंकी समझ मेळवीशुं। बाळ मित्रों, तमारी पासे गुजराती नुं पाठ्यपुस्तक छे, એ ગુજરાતી નું પાઠ્યપુસ્તક સાથે રાખો, હું પાઠ ભણાવ એની સાથે સાથે ચોપડીમાં ધ્યાન આપતા રહો। મિત્રો, ગુજરાતી ની પાકી નોટ પણ સાથે રાખો, જેથી કરીને જે શબ્દાર્થ હું બોર્ડ ઉપર લખું એ શબ્દાર્થ તમે મારી સાથે સાથે નોટબુકમાં લખતા રહો। તો હવે આપણે પાઠની ટૂંકી સમજ પ્રસ્તાવના જોઈએ। નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી, છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો તેની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે। મિત્રો, વોલ્ટર નામનો જે અપંગ છોકરો હતો એને બાળ લકવાનો રોગ થયો હતો। એના હાથ પગ કામ નહોતા કરતા, એ જાતે ઊભો પણ રહી શકતો નહીં અને બેસી પણ શકતો નહીં। એવો વિદ્યાર્થી, એવો વ્યક્તિ, એવો બાળક દ્રઢ નિશ્ચયી પરિશ્રમથી કેવો વિશ્વ વિક્રમ સ્થાપે છે, કેવી રીતે સફળતા પ્રાપ્ત કરે છે એનો પ્રેરણાદાયી પ્રસંગ આપણે ભણવાના છીએ। તો હવે આપણે પાઠની સમજ મેળવીએ। 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો। આ વર્ટન નામનો છોકરો, એને 9 વર્ષની ઉંમરે બાળ લકવો થયો હતો। હવે બાળકો એટલે પક્ષાઘાત, લકવો એટલે પક્ષાઘાત, લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એક સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો। એવો લકવો થયેલો કે એના શરીરનો એક પણ સ્નાયુ એ પોતે જાતે હલાવી ચલાવી શકે નહીં, સ્નાયુ પરનો તેનો કાબુ ચાલ્યો ગયો હતો। હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા, એના હાથ પગ કામ નહોતા કરતા, હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા। એણે પોતાના સ્નાયુઓને જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો, એણે પોતાના સ્નાયુઓને જીવંત કરવા ખૂબ પુરુષાર્થ કર્યો। અહીં આપણને એક શબ્દાર્થ પ્રાપ્ત થાય છે, પુરુષાર્થ, પુરુષાર્થ એટલે પ્રયત્ન, ભારે પુરુષાર્થ એણે કર્યો, તે સતત મહેનત કરે, કસરત કરે, એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી, સતત મહેનત કરે, સતત કસરત કરે અને પાણીમાં કસરત કરવાની પણ એણે શરૂઆત કરી। એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત જ નહીં। અહીં રૂઢિપ્રયોગ આપણે મળે છે, એટલે હાર ન સ્વીકારવી, હાર ન સ્વીકારવી। ધીમે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો,
એ ખૂબ મહેનત કરે ખૂબ પુરુષાર્થ કરે અને ધીમે ધીમે લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો ઘેરી એક શબ્દાર્થ આપણને મળે છે ઘેરી નો અર્થ છે ગહન લખવાની ઘેરી એટલે ગહન અસરમાંથી એ બહાર આવ્યો પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા હજી એના બંને પગ નિષ્ક્રિય હતા અને નિષ્ક્રિય એટલે શું મિત્રો निष्क्रिय એટલે ક્રિયા ન કરતા હોય તેવા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહીં ઉછળવા કૂદવાની ઉંમરમાં આપમેળે ઊભો પણ રહી શકતો નહીં આપમેળે आप मेरे लिए पोतानी जाते उभो पण रही सके नहीं एवो ए व्यक्ति डॉक्टरो ए वधु सुधारानी आशा छोड़ी दीधी डॉक्टरो कीधु के भाई आमा हवे वधारो सुधारो थाय नहीं एमने कह्यु के आ बाळक कदी ए जाते पग हलावी चलावी सकशे नहीं डॉक्टरो एवो अभिप्राय आप्यो क्या बालक वॉल्टर પોતાનો પગ ક્યારે પણ હલાવી ચલાવી શકશે નહીં લાકડાની ઘોડી કે વ્હીલચેર ને સહારે જિંદગી ભર ચાલવું પડશે કીધું ડોક્ટરોએ કે લાકડાની ઘોડી અને વ્હીલચેર ને સહારે એટલે આખી જિંદગી ચાલવું પડશે સહારે આ છોકરો નિરાશ ન થયો તેમ છતાં આ છોકરો નિરાશ ન થયો એના અંદરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી એના અંદરમાં તો ઊંડે ને ઊંડે આશા નિરાશ ન થયો વળતર એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેકથી ટપલી મારી અને બોલ્યો એણે પોતાના નિશ્ચેતન પગ પર નિશ્ચેતન લખશો નિશ્ચેતન એટલે ચેતન વિનાના પગ પર હળવેકથી ટોપલી મારી અને બોલ્યો મારા શાંત મૂંગા દોસ્તો એ વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી શકશો દોડી શકશો જાત જાતના કૂદકાએ લગાવી શકશો એણે પોતાના પગ પર ટપલી મારીને કહ્યું કે હે મારા સાન મુંડા દોસ્તો તમે વિશ્વાસ રાખજો એક દિવસ તમે ચાલી શકશો અને દોડી પણ શકશો કૂદકાએ લગાવી શકશો અરે આકાશને આંબી જોઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો પણ મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં હું એ નહીં હારું મિત્રો એણે પોતાના નિશ્ચિતન પગને ટપલી મારીને કહ્યું કે મારા શાંત ઊંઘા દોસ્તો તમે જરાય હિંમત હારતા નહીં હું પણ હિંમત નહીં હારું તમે ઊંચામાં ઊંચા કૂદકા પણ લગાવી શકશો જોશભેર બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું એકાએક ગુમાવી બેઠો અને પથારીમાં ઢળી પડ્યો આવો બોલતા બોલતા તો વોલ્ટર પોતાનું સમતોલ પણ ગુમાવી બેઠો પથારીમાં જ પડી ગયો આમ ઢળી ગયો વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડી આવી વોલ્ટરની માતા દોડી આવી કે ભાઈ આ એકલો એકલો કોની સાથે બોલે છે એણે પૂછ્યું બેટા તું કોની સાથે વાત કરતો હતો વોલ્ટરની માતા પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો મારા પગ સાથે પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે એની મમ્મી પૂછે છે વોલ્ટરને કે તું પગ સાથે વાત કરતો હતો તે પગ તે કઈ સાંભળતા હશે હા મારા પગ પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા પાછો વોલ્ટર એમ કહે કે હા મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા
खरा एम तो तेने सु कहो माताए आतुरता थी पूछियो हां के भई नो तारा पग न चले पर सांभळे तो तारा पग ने ते सु कहो वोल्टरे कहियो मारा मे एने कहियो के तमे मुंझासो नहीं गभराशो नहीं सहेजे हिम्मत हारशो नहीं आज भले तमे चाली सकता न हो पण एक दिवस आपने जरूर ऊंचा मा ऊंचा कूदका लगावी सकिस ए के छे वोल्टर के मां ने मारा पग ने एम कहियो के तमे मुंझासो नहीं गभराशो नहीं तमे चाली न सकता हो पण एक दिवस ऊंचा मा ऊंचा कूदका अवश्य लगावी सकसो एवू मे मारा पग ने कहियो छे एनी माता आ सांभळी ने खुश थई गई माता પોતાના બાળકને પ્રોત્સાહન આપે છે અને કહે છે સાબાસ બેટા સાબાસ તું જરૂર કૂદકા લગાવી શકીશ વોલ્ટરની માતા વોલ્ટરને પ્રોત્સાહન આપતા કહે છે સાબાસ બેટા સાબાસ તું જરૂર ઊંચા કૂદકા લગાવી શકીશ તું જરૂર સૌની માફક દોડી શકીશ જો તું હિંમત નહીં હારે તો વોલ્ટરની માતા વોલ્ટરને પ્રોત્સાહન આપે છે કહે છે કે તું સાબાસ તું હિંમત નહીં હારે તો તું ધારે તે કરી શકીશ તું જે ધારીશ તે કરી શકીશ વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમત ને બરાબર જગાડતી રહેતી જો એનો પુત્ર અપંગ થઈ ગયો તો એની હિંમત બરાબર જગાડે છે વોલ્ટરની માતા નિરાશ થવા જરાક પણ દેતી નથી પોતાના પુત્રમાં સહેજે નિરાશ નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી માતા તરીકેનું કર્તવ્ય બરાબર બજાવે છે એનો દીકરો નિરાશ ન થાય એ માટે સતત વોલ્ટરની માતા વોલ્ટરને પ્રોત્સાહન આપે છે એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી દિલમાં શ્રદ્ધા રાખવાનું કહે છે સાથો સાથ પગ પર માલિશના અને ડાક્ટરની સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરો પગ પર માલિશ પણ કરે અને ડોક્ટરે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે પણ એના ઈલાજ કરે અને પોતાના બાળકને પ્રોત્સાહિત કરે ઉપચાર ઉપચાર એટલે સારવાર એકવાર વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ એક વખત એવું બન્યું કે વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ નું આયોજન થયું નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું જેવી રીતે આપણને પણ આવી સ્પર્ધાઓ જોવાનું મન થાય એમાં નાનકડા વોલ્ટરને પણ હરીફાઈ જોવાનું મન થયું લાકડાની ગોળીના સહારે મેદાન પર ગયો એના પગ કામ નહોતા કરતા બરાબર છે એટલે લાકડાની ગોળીના સહારે એ મેદાન પર હરીફાઈ જોવા માટે ગયો મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા એણે જોયું કે આખા મેદાનમાં ચારે બાજુ છોકરાઓ આમ ફર્યા કરે છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી એણે જોયું કે જુદી જગ્યાએ આમ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલે છે ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા ક્યાંક ઊંચા કૂદકાની હરીફાઈ ચાલતી હતી વોલ્ટરે જોયું કે ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લે છે અને ક્યાંક ખેલાડીઓ ઊંચા કૂદકાની હરીફાઈ ચાલતી હતી તો ક્યાંક વાસ કૂદકાની રમત રમાતી હતી ક્યાંક વાસ કૂદકાની મોટો એક વાસ હોય એ વાસ લઈને દોડવાનું અને વાસને ટેકીને પછી કૂદવાનું એટલે ક્યાં આવી વાસ કૂદકાની હરીફાઈ પણ ચાલતી હતી વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો વોલ્ટર કઈ સ્પર્ધામાં જઈને બેઠો તો કે વોલ્ટર ઊંચા કૂદકાની હરીફાઈની સ્પર્ધામાં જઈને બેઠો બે ખેલાડીઓ બે લાકડીઓ પર એક વાસ મૂકવામાં આવ્યો બે લાકડી હતી એના પર એક આડો આમ વાસ મૂકી દેવામાં આવ્યો ખેલાડી દોડીને આવતો દૂરથી ખેલાડી આમ દોડીને આવે
વાસની નજીક આવીને પગની ઠેક લગાવે વાસની નજીક આવે અને પગની ઠેક લગાવે અને હવામાં તરતો હોય એ વાસ ઓળંગી જતો અને હવામાં તરે એવી રીતે વાસ ઓળંગી જાય વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો હરીફાઈ હરીફાઈને સ્પર્ધા વોલ્ટર આવી સ્પર્ધા ઊંચા કૂદકાની સ્પર્ધા આમ રસપૂર્વક ખૂબ રસપૂર્વક જોઈ રહ્યો હતો એને થયું લાવ હું પણ કૂદકો લગાવ હવે એને એમ થયું કે લાવ હું પણ જઈને કૂદકો લગાવ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ 12 અપવના ઓજસ એની સમજૂતી અહીં સુધી આપણે મેળવી એની સમજ મેળવી બોર્ડ ઉપર જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ તમે નોટમાં લખી નાખજો હવે જે આપણો પાઠ બાકી છે એ બાકીનો પાઠ આપણે આવતા વિડિયો લેક્ચરમાં એની સમજ મેળવવાના છીએ તો હવે મને રજા આપશો આવતા વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું